નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે આવી સૌથી મોટી ખબર. ચીનમાં કોરોનાનો કાળો કેર, ભારતમાં નવી લહેર આવશે. ચીનમાં કોરોનાનો BF.7 વેરિયન્ટે હાકાર મચાવ્યો છે. અહીંયા મોટા પ્રમાણમાં લોકો આ વેરિયન્ટ સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ જોતા ભારતમાં પણ લોકો ખૂબ જ વધારે ચિંતિત જોવા મળી રહ્યા છે. જો નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા આ વેરિયન્ટના કારણે ભારતમાં કોરોનાની કોઈ નવી લહેર જોવા નહીં મળે. ડોક્ટર રવિએ કહ્યું કે આ દરમિયાન નવા વેરિયન્ટ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જૂના કોરોના વાયરસની જેમ જ વર્તન કરશે. ચીનમાં મોટા ભાગની વસ્તી ન તો વેરિયન્ટના સંપર્કમાં આવી છે, ન તો કોઈ વેક્સિનેટના. આ સ્થિતિમાં લોકોમાં ઓમિક્રોનનો કોઈ પણ સબ વેરિયન્ટ જૂના કોરોના વાયરસની જેમ જ વ્યવહાર કરશે. એટલે કે મિત્રો, કોરોનાની મહામારીની શરૂઆતમાં કોરોના સંક્રમણ જેટલો જ ખતરનાક સાબિત થઈ રહ્યો હતો. ચીનમાં લોકો માટે ઓમિક્રોનના બાકીના સબ વેરિયન્ટ પણ તેટલા જ ખતરનાક હશે, જ્યારે ભારતમાં આવું નથી. તેમજ નિષ્ણાંતો અનુસાર મોટા ભાગના ભારતીયોને વેક્સિનેશનના કારણે ખૂબ જ મજબૂત ઇમ્યુનિટી ધરાવતા થઈ ચૂક્યા છે. પણ મિત્રો, સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું અને મિત્રો ભીડભાડવાળી જગ્યા પર ઓછું જવું અને મિત્રો માસ્ક ફરજિયાત પહેરવું. મિત્રો, પલપલની અપડેટ મળતી રહેશે. ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.